માંગેશ કે જે પ્રકારની આસ્થા અને અંધશ્રદ્ધા શ્રદ્ધા અને અંધશ્રદ્ધાની વચ્ચે ખૂબ જ પાતળી ભેદરેખા હોય છે અને કદાચ આ જ ભેદરેખા ખૂબ પાતળી છે એના જ આ પરિણામો સામે આવી રહ્યા છે. સંક્ષિપ્તમાં આપની પાસેથી જવાબ માંગીશ કે આપ શું કહેશો આ પ્રકારની કોઈ ઘટનાઓ ન ઘટે. એક જ મિનિટ પહેલા આમનું કહી દો, પોતાની સંસ્કૃતિ ને કલ્ચર ગમે, પણ અલ્ટિમેટલી આજની તારીખમાં જે તમે અગર તમારા બાળકોને જે શિક્ષા આપી શકશો, જે કલ્ચર આપી શકશો, ડોન્ટ એક્સપેક્ટ. આજની તારીખમાં પ્રોબ્લેમ પેરેન્ટિંગ નો થઈ ગયો છે. અનફોર્ચ્યુનેટલી પેરેન્ટિંગ પહેલા એક સહજ ચીજ હતી, હવે પેરેન્ટિંગ માટે લેક્ચરો કરાવવા પડે છે. એટલે આ બહુ અનફોર્ચ્યુનેટ છે. We are equally responsible. જી ચોક્કસ. રુઝાનબેન જ્યોતિનાથજી, આપ અમારી સાથે આ મુદ્દે ચર્ચામાં જોડાયા તે બદલ આપ બંનેનો આભાર. તો આપણે જણાવી દઈએ કે જે નિત્યાનંદ આશ્રમનો વિવાદ છે તે હવે દિવસે ને દિવસે ખુલાસાઓ થઈ રહ્યા છે, તેના ઉપર પણ સતત અમે નજર રાખી રહ્યા છીએ, આપના સુધી માહિતી પહોંચાડતા રહીશું. હા, રોકાઈએ એક બ્રેક માટે. સોમવાર થી બુધવાર દરરોજ સાંજે 5:30 કલાકે અને રાત્રે 10:15 કલાકે. ના ભે ના ભે ભય ના પામશો એમ કહેતા આદિશક્તિ મહાદેવને રોકવા ગયા અને દસે દિશાની અંદર પોતાના 10 સ્વરૂપોને સ્થાપિત કર્યા. જીવનમાં આંધી હોય, તોફાન હોય કે કોઈ પણ વિકટ સમસ્યા હોય, એ તમામ સમસ્યાઓમાંથી નિજાત અપાવશે આદિશક્તિની આ 10 મહાવિદ્યા. વાત કરીએ અને એક અગત્યના સમાચારની સુરતથી જાણકારી સામે આવી છે. સુરતના ડિંડોલીમાં બેફામમાં આવી રહેલી સિટી બસની અડફેટે બાઇક આવી ગઈ અને આ ઘટનામાં 2 બાળકો સહિત 1 જ પરિવારના 3 વ્યક્તિના ઘટના સ્થળે મૃત્યુ થઈ ગયા છે, જેમાંથી 2 વિદ્યાર્થી છે. આ ઉપરાંત 1 બાળક સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડાયું છે. મહત્વનું છે કે બ્લુ સિટી બસ પૂર ઝડપે આવી રહી હતી ત્યારે બાઇક વચ્ચે આવી જતા અકસ્માત સર્જાયો અને તેમાં 1 જ પરિવારના 3 લોકોના મૃત્યુ થઈ ગયા.